નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીના કારણે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણ તેની અંદર લેક્ચર 21 લેક્ચર 20 ની અંદર આપણે દાખલા નંબર 3 જોયો. હવે લેક્ચર 21 ની અંદર દાખલા નંબર 4 જોઈશું. તો આગળ જે દાખલો 3 બરાબર ત્રીજા નંબરનો દાખલો જે જોયો એવોને એવો દાખલો ચોથા નંબરનો છે. એટલે કે આ દાખલો પણ આગળ જે રીતે જોયો એવોને એવો દાખલો છે. તો ખાલી રકમ સમજવા બરાબર રકમ સમજવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા જો બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. તો અહીંયા શું કહેલું છે કે બે અંકની સંખ્યાના અંકો, એટલે કે બે અંકની સંખ્યાના અંકોની વાત કરેલી છે. તો આગળ પણ એવું જ હતું એમ કે બે અંકની સંખ્યાના અંકો, તો આપણે શીખી ગયા કે બે અંકની સંખ્યા હોય એટલે એકમનો અંક પણ હોય અને દશકનો અંક પણ હોય. તો અહીંયા જો બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. તો અહીંયા પણ શું કહેલું છે કે એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. તો મિત્રો પહેલા તો બે અંકની સંખ્યા હોય એટલે તેને એકમનો અંક પણ હોય અને દશકનો અંક પણ હોય, બરાબર. આપણે જોયું કે બે અંકની સંખ્યા હોય તેની અંદર એકમનો અંક પણ હોય અને દશકનો અંક પણ હોય. તો એવી જ રીતે અહીંયા બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. પરંતુ આપણને એ નથી આપેલું કે એક અંક કયો છે, એક અંક કયો છે એ આપેલું નથી. પણ એવું કહેલું છે કે એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. અહીંયા આપણને એવું કહેલું છે કે એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. આપણને એ નથી આપેલું કે ધારો કે આ 3 અંક બીજા અંક કરતા આટલા ગણો છે. તો આપણે અહીંયા જુઓ એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. તો અહીંયા જુઓ આપણને ખબર નથી એમ એક અંક કયો એ ખબર નથી એમ, તો આપણે ધારવું પડે. તો આપણે ધારી લઈએ કે બે અંકની સંખ્યાના એકમનો અંક x, બરાબર. આપણે ધારી લેવું પડે કેમ કે આપણને ખબર નથી અને ખબર ના હોય એટલે આપણે ધારી લઈએ છીએ. તો બે અંકની સંખ્યા હોય તો એને એકમનો અંક પણ હોય અને દશકનો અંક પણ હોય. તો આપણે લઈ બે અંકની સંખ્યાના અંક એકમનો અંક, એકમનો અંક કેટલો થાય x, તો એકમનો અંક x લઈએ તો આપણને શું કહેલું છે એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. તો એક અંક x લીધો તો બીજો અંક કેટલો થાય તો 3x થાય. કેમ કે જો એક અંક બીજા અંક કરતા 3 ગણો, એટલે કે જો આ અંક કરતા 3 ગણો છે આ દશકનો, એટલે આપણે અહીંયા 3 વડે ગુણેલા છે એટલે કે દશકનો અંક બરાબર 3x. તો હવે જો તો આપણને જો બે અંકની સંખ્યાનો એકમનો અંક x મળ્યો, આ જ રીતે દશકનો અંક બરાબર 3x. તો બંને અંકો ખબર પડી ગઈ. હવે જો હવે આપણે આગળ રકમ વાંચીએ. તો હવે જો આપણે મૂળ સંખ્યા શોધીએ, આગળ જોઈ ગયા, આગળ આપણે જોયું કે મૂળ સંખ્યા બરાબર 10 કૌંસમાં દશકનો અંક વત્તા 1 કૌંસમાં એકમનો અંક, બરાબર. તો આ રીતે આપણે મૂળ સંખ્યા બરાબર 10 કૌંસમાં હવે દશકનો અંક, તો દશકનો અંક કેટલો છે અહીંયા 3x, તો દશકનો અંક બરાબર 3x લઈ શકાય. તો 3x લીધા. એ જ રીતે 1 કૌંસમાં એકમનો અંક, તો એકમનો અંક કેટલો છે અહીંયા x, તો અહીંયા x લઈ શકાય. તો હવે જો 10 ગુણ્યા 3x, 10 ને 3 વડે ગુણ્યા તો કેટલા થાય 30, અને આ x એટલે કે 10 ગુણ્યા 3x એટલે 30x, વત્તા 1 ગુણ્યા x એટલે x. કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ગુણો તો સંખ્યા પોતે જ થાય, એટલે અહીંયા x ને 1 વડે ગુણો તો કેટલા આવે x. તો અહીંયા આપણને આવું મળ્યું 30x વત્તા x. હવે આપણે જાણીએ છીએ કે 30x વત્તા 1x બરાબર ને, અહીંયા આ 1x કહેવાય, એટલે 30x વત્તા x બરાબર 31x થાય. અહીંયા એક આગળ લખેલો નથી પણ એક લખતા નથી આગળ, પણ એક સમજણ, એટલે અહીંયા 30x વત્તા 1x એટલે 31x. તો અહીંયા જો મૂળ સંખ્યા કઈ મળી આપણને, તો 31x. તો આ આપણને મૂળ સંખ્યા મળી. હવે જો આગળ શું કહેલું છે રકમની અંદર વાંચીએ આપણે. અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યાને. તો અહીંયા જો મિત્રો અંકોની અદલા બદલી કરવાની છે. તો અંકોની અદલા બદલી કરીએ તો આપણે આગળ જે રીતે કર્યું એવી જ રીતે છે. અહીંયા અંકોની અદલા બદલી કરીએ એટલે શું થાય, એકમનો અંક જે હતો એ દશકનો થઈ જાય અને દશકનો જે અંક હતો એ શું થઈ જાય એકમનો અંક.
તો આગળ જે વિધિતે કરી એ વિધિતે અહીંયા કરવાનું છે તો અંકોની અદલાબદલી કરતા તો આગળ આગળ આપણે આપણે જોયું કે એકમનો જે અંક હતો એ દશકનો થઈ જાય અને દશકનો અંક હોય શું થઈ જાય એકમનો તો એ વિધિતે અહીંયા અંકોની અદલાબદલી કરીએ તો જો એકમનો અંક કયો થાય તો એકમનો અંક 3x થઈ જાય કારણ કે જો અહીંયા બદલાઈ જાય એકમનો અંક અહીંયા x હતો પણ અહીંયા કયો થઈ જવાનો 3x કારણ કે અંકોની શું કર્યું અદલાબદલી એટલે અહીંયા એકમનો અંક બરાબર 3x હવે એ જ રીતે દશકનો અંક તો દશકનો અંક કયો થાય અહીંયા તો દશકનો અંક x થઈ જાય બરાબર ને અંકોની અદલાબદલી કરીએ એટલે એકમનો અંક જે હોય એ દશકનો થઈ જાય અને દશકનો જે હોય એ શું થઈ જાય એકમનો એટલે આપણને અહીંયા એકમનો અંક 3x મળશે અને દશકનો અંક x હવે જો ત્યારબાદ આપણે નવી પછી શું કહે છે જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને તો અહીંયા જો અંકોની અદલાબદલી કરી આપણે તો અંકોની અદલાબદલી કરી હવે અંકોની અદલાબદલી કરતા નવી સંખ્યા કઈ મળે છે તો અહીંયા જોઈએ આપણે અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા તો નવી સંખ્યા બરાબર આપણે જાણીએ છીએ 10 કૌંસમાં દશકનો અંક વત્તા 1 કૌંસમાં એકમનો અંક તો હવે જો 10 હવે દશકનો અંક કયો થઈ ગયો અહીંયા તો અહીંયા દશકનો અંક x થઈ ગયો દશકનો અંક કયો થાય x કારણ કે અંકોની અદલાબદલી કરી એટલે તો અહીંયા જો 10 10 ના 10 દશકનો અંક x થઈ ગયો પછી વત્તા 1 એકમનો અંક કયો છે તો 3x એટલે અહીંયા જો 10 x એટલે કેટલા થાય 10x વત્તા 3x ને 1 જોડે ગુણો એટલે 3x એટલે 10x વત્તા 3x કેટલા થાય તો 13x તો અહીંયા પણ નેરો સરવાળો કરીએ તો નવી સંખ્યા બરાબર 13x થાય તો આપણને મિત્રો એક મૂળ સંખ્યા મળી મૂળ સંખ્યા 31x મળી એ જ રીતે નવી સંખ્યા આપણને 13x મળી હવે જો બન પછી આગળ શું કહ્યું છે એમ જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે હવે જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને તો મળેલ નવી સંખ્યા કઈ છે 13x મળેલ નવી સંખ્યા કઈ છે 13x મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા મૂળ સંખ્યા તો મૂળ સંખ્યા કઈ છે તો આવી 31x બરાબર જો મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા ઉમેરતા એટલે સરવાળો કરવો પડે તો જો 13x વત્તા 31x બરાબર કારણ કે નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા કેટલા મળે છે 88 તો આપણે કહી શકીએ તો અહીંયા જો એ જ રીતે બંને સંખ્યાનો સરવાળો એટલે કે 31x વત્તા 13x બરાબર 88 કારણ કે જો નવી સંખ્યાને સોરી જો નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરવાની એટલે બંનેનો સરવાળો કરવો પડે તો મૂળ સંખ્યા વત્તા નવી સંખ્યા બરાબર 88 હવે જો 31x વત્તા 13x તો કેટલા થાય 44 થાય તો 44x બરાબર 88 અહીંયા જો 31 વત્તા 13 44 થાય પણ અહીંયા x છે એટલે x જોડે લખવાના ના રહી જાય તો મિત્રો ભૂલ ના થાય ધ્યાન રાખજો તો જો 31x વત્તા 13x એટલે 44x બરાબર 88 હવે જો આપણે અહીંયા x જોડે 44 ગુણાકારમાં છે x જોડે 44 ગુણાકારમાં છે ગુણાકારમાં હોય તો આપણે x ના કરતા બનાવવાનું તો x ના કરતા બનાવવું હોય તો આપણે 44 ને જમણી બાજુ લઈ જવા પડે તો જમણી બાજુ લઈ જઈએ 44 ને તો અહીંયા બરાબર ની જમણી બાજુ જાય તો ભાગાકારમાં આવે તો x બરાબર 88 ભાગ્યા 44 હવે આપણે જાણીએ છીએ કે 44 2 88 થાય એટલે x બરાબર કેટલા થાય 2 તો આપણને x ની કિંમત મળી એમ આપણને શું મળ્યું x ની કિંમત તો અહીંયા મિત્રો આપણો જવાબ પૂરો થતો નથી કારણ કે રકમ વાંચે જો રકમ ની અંદર જે શોધવાનું કહેલું હોય ત્યાં સુધી શોધવાનું એમ જો 88 મળે છે તો મૂળ સંખ્યા શોધો એમ આપણને મૂળ સંખ્યા શોધવાની કહી છે અહીંયા x નથી શોધવાનો x તો શોધવાનો પણ મૂળ સંખ્યા શોધવાની આપણે ત્યારે આપણો દાખલો પૂરો થાય તો અહીંયા જો તો મૂળ સંખ્યા કઈ હતી તો મૂળ સંખ્યા અહીંયા 31x હતા મૂળ સંખ્યા કઈ હતી 31x તો હવે જો તેની અંદર પહેલા આપણે જોયું કે એકમનો અંક કયો હતો x બરાબર 2 એકમનો અંક કયો હતો તો x બરાબર આપણે 2 શોધ્યા તો એકમનો અંક મળી ગયો આ જ રીતે હવે દશકનો અંક દશકનો અંક કયો છે દશકનો અંક આવ્યો દશકનો અંક એટલે 3x તો દશકનો અંક 3x x બરાબર કેટલા મૂકવાના 2 તો અહીંયા 2 મૂકી દઈએ x ની જગ્યાએ એટલે 3 2
ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થાય છ તો આ રીતે આપણને એકમનો અંક બે અને દશકનો અંક છ આપણને મળે તો હવે જો મૂળ સંખ્યા શોધવાની આવે મૂળ સંખ્યા તો મૂળ સંખ્યા કઈ હતી આપણે આગળ શોધી દીધું મૂળ સંખ્યા બરાબર 31x મૂળ સંખ્યા કઈ હતી 31x તો હવે x ની કિંમત મૂકી દેવાની આની અંદર આની અંદર શું કરવાનું x ની કિંમત મૂકવાની તો x ની કિંમત કેટલી મળી આપણને 2 x ની કિંમત 2 મળી તો એ અહીંયા મૂકી દેવાની મૂળ સંખ્યામાં તો અહીંયા જો 31x x ની જગ્યાએ કેટલા મૂકવાના 2 તો અહીંયા 2 મૂકી દઈએ 31 × 2 તો જો મૂળ સંખ્યા બરાબર 62 31 × 2 કરીએ તો કેટલા થાય 62 તો મિત્રો દાખલા નંબર 3 અને 4 બંને એકના એક જેવા છે બંને સેમ જ છે તો અહીંયા જો બંને ખાલી વ્યવસ્થિત સમજવાનું તો અહીંયા જો શું કહેલું તો બે અંકની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે એક અંક બીજા અંક કરતા 3 ગણો છે અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે તો મૂળ સંખ્યા શોધો અહીંયા મૂળ સંખ્યા શોધવાની છે તો મિત્રો બે અંકની સંખ્યાની વાત કરેલી છે બે અંકની સંખ્યાની વાત કરેલી છે એટલે આપણને પહેલા તો એટલી ખબર હોય કે બે અંકની સંખ્યાની વાત કરેલી હોય એટલે પહેલા તો એકમનો અંક અને દશકનો અંક બંને આવે બે અંકની સંખ્યા હોય તો એકમનો અંક પણ આવે અને દશકનો અંક પણ આવે તો આપણે મિત્રો ખબર ના હોય તો ધારી લેવાનું તો આપણે ધારી લીધું બે અંકની સંખ્યાના સંખ્યાનો એકમનો અંક x દશકનો અંક 3x દશકનો અંક તો જો અહીંયા એક અંક બીજા અંક કરતા 3 ગણો છે એટલે આપણે દશકનો અંક 3x લઈ લીધું પછી આપણે આગળના એક્ઝામ્પલની અંદર જેવી રીતે જોયું કે મૂળ સંખ્યા બરાબર બે અંકની સંખ્યા હોય તો મૂળ સંખ્યા બરાબર 10 કૌંસમાં દશકનો અંક વત્તા 1 કૌંસમાં એકમનો અંક તો અહીંયા દશકનો અંક આપણે 3x લીધો પછી એ જ રીતે એકમનો અંક x લીધો બરાબર તો 10 ગુણ્યા 3 3x એટલે 30x વત્તા x તો આપણને મૂળ સંખ્યા કઈ મળી 31x તો આપણે મૂળ સંખ્યા શોધવાની હતી મૂળ સંખ્યા શોધવાની હતી તો એની અંદર તો જો અંકોની અદલાબદલી કરવાની કહેલી છે અંકોની અદલાબદલી કરતા તો અંકોની અદલાબદલી કરીએ એટલે એકમનો જે અંક હોય દશકનો થઈ જાય અને દશકનો જે હોય એકમનો તો અહીં એકમનો અંક બરાબર 3x અને દશકનો અંક બરાબર x હવે જો નવી સંખ્યા તો નવી સંખ્યા બરાબર પણ આપણે જાણીએ છીએ કે 10 કૌંસમાં દશકનો અંક વત્તા 1 કૌંસમાં એકમનો અંક હવે અહીંયા દશકનો અંક x થઈ જાય દશકનો અંક કેટલો થાય x પછી અહીંયા એકમનો અંક 3x એટલે સાદરૂપ આપીએ તો 10 ગુણ્યા x એટલે 10x વત્તા 3 1 1 ને 3x વડે ગુણીએ એટલે 3x થાય તો અહીંયા 3x એટલે 10x વત્તા 3x બરાબર 13x તો આ આપણને નવી સંખ્યા મળી હવે આપણને કહેલું છે કે નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા તો નવી જે સંખ્યા મળી એને આપણે મૂળ સંખ્યામાં ઉમેરવાની તો નવી સંખ્યા કેટલી હતી 13x એને મૂળ સંખ્યામાં ઉમેરો તો 31x માં ઉમેરીએ તો આપણને 88 મળે છે તો બંનેનો સરવાળો કરીએ 31x વત્તા 13x બરાબર 88 હવે જો 31x વત્તા 13x એટલે 44x બરાબર 88 તો x ના કરતા બનાવીએ તો x બરાબર 88 ભાગ્યા 44 તો x ની કિંમત કેટલી મળી 2 પણ મિત્રો અહીંયા આપણે મૂળ સંખ્યા શોધવાની હતી મૂળ સંખ્યા શોધવાની હતી એટલે આપણે મૂળ સંખ્યા બરાબર 31x તો x ની કિંમત મૂકીએ આપણે 2 અહીંયા તો આપણને 31 × 2 બરાબર 62 તો મૂળ સંખ્યા આપણને મળી જશે તો મિત્રો પ્રેક્ટિસ વર્કની અંદર આવા દાખલા છે તો ગણવાનો પ્રયત્ન કરજો ના આવડે તો બરાબર તો તમે પૂછી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો